विचार न कर सके। उपरांत लोननी पद्धति में टाटा जेवा ने 0.01% लोन એમાંથી આ વિચાર કોઈ એક માણસે કીધો કે બાપુ અમને આવી લોન ને એવું કઈક વ્યવસ્થા કરી આપો, અમને જમીનો આપો, તમને ઘર માટે તો કઈક કરો। આ 10-12 વર્ષનું ભાજપનું શાસન જેમાં થવું જોઈએ નથી થયું એ ધ્યાનમાં રાખીને બીજો મુદ્દો આજે આપને 12 મુદ્દામાં કહીએ છીએ, એ પણ વીર પશ્ચિમ રક્ષાબંધનના આગલા દિવસે ગુજરાતની શહેરી વિસ્તારની તમામ બહેનોને આ એક અમારો સંદેશો કે આ ભાઈઓની ભેટ, સાચી ભેટ, નિસ્વાર્થ ભેટ અને એમની સુખાકારી માટેની ભેટ, એનું આ આયોજન છે। ગુજરાતમાં લગભગ 650,000 લોકો એ ભાડાના ઘરમાં રહે છે, 650,000 પરિવાર ફેમિલીઝ, 16,50,000 જેટલા એ પરિવારોનો વિચાર સરકાર મા બાપે કરવો જોઈએ। એમાંથી આ વિચાર હાઉસિંગ અને સ્લમ જેની ક્રેડિબિલિટી લોસ થઈ છે, જે પુઅર ક્વોલિટીમાં લોકોને બહુ વિશ્વાસ નહીં જોતો, અમે બહુ સરસ ટેકનોક્રેટ એક્સપર્ટ લોકોનો અભિપ્રાય લઈને એક એક ફૂટની જગ્યાનો ભાવ નક્કી કરીને જમીનના ભાવ ન લેવાય તો સારી ક્વોલિટીનું ઘર માણસને કેવી રીતે મળે, આમાં સરકાર વચમાં જામીન રહેશે, જરૂર પડે વ્યાજમાં 50% સબસિડી સરકાર ભોગવશે। બહુ સારી રીતે એનો ઘર સંસાર નવા ઘરમાં શરૂ થાય એ અમારો અભિગમ છે, અને એટલે ગુજરાતમાં સવિશેષ બીજા રાજ્યોની મને બહુ ખબર નથી, પણ ઘરનું ઘર બેનને ન હોય તો ઘરમાં રોજ ઝઘડો થાય ને એ હિસાબે ગૃહિણીને ઘરનું ઘર, ને શક્તિશિપે ઉમેર્યું કે મહિલાઓનું, એટલે આપણે ગૃહિણીને મહિલામાં બહુ ભેદ નથી સમજતા, કોઈ બેને લગ્ન ન કર્યા હોય ને એ મહિલા હોય ગૃહિણી એટલે આપણા માટે તો એ બેન જ છે, એ ગણતરીએ તમામ બહેનોને જે રિક્વાયરમેન્ટ પ્રમાણે આ કેટેગરીમાં ઈચ્છા હોય એ અમારા છાપેલા ફોર્મમાં અમે એને અડધું એક્નોલેજમેન્ટ આપીશું, ક્રેડિબિલિટી અમારી, અને મહિલા મોરચો અમારું ઇમ્પ્લિમેન્ટ કરશે રક્ષાબંધનના દિવસે 4-6 સાંજે। સોનલબેન અમારા અહીં બેઠા છે મહિલાના પ્રમુખ, એ આખા 4 શહેરોમાં હાથ બાંધીને કરશે ટોકન 4-6, કોઈ શાકબાર કે ત્યાં કોઈ મંદિર આગળ યા કોઈ જ્યાં બહેનો વધારે ભેગા થતા હોય ત્યાં બેસીને એક પણ પૈસો ફી લીધા સિવાય પણ પૂરી આઈડેન્ટિફિકેશન સાથે કે અમારી સરકાર આવશે તો આ ફોર્મ અમારા એ તમારા માટેનું એક ગેરંટી હશે, તમે જ્યારે આવશો ત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા આ મકાનો બનાવવામાં આ લોકોની હશે, આ બહેનોની હશે, જેમણે અત્યારથી રજીસ્ટર કર્યું। આ પ્રોસેસ અમારો ઇલેક્શનનું જ્યાં સુધી શરૂ ન થાય એની વિધિ ત્યાં સુધી શરૂ રહેશે, અમે આના 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 અઠવાડિયું ઉજવીશું, પખવાડિયું ઉજવીશું, જરૂર પડે એક્સપર્ટ લોકોનો ઉપયોગ કરીને હાઉસ ટુ હાઉસ કોન્ટેક્ટ કરવા મોકલીશું, અમે જાહેરમાં આમંત્રણ આપીશું, ફોર્મનું વિતરણ કરીશું, એ રીતે લગભગ 3-3, 9-10 લાખ લોકોની ગણતરી ઘર મળે ગુજરાતને એવું અમારું આ આયોજન છે। જમીન ઓછી પડે તો ઓડા અને રૂડાસુડા બુડા જે વિસ્તારમાં લોકોની જમીનો પડી છે ગુજરાત સરકારને આજની જંત્રીના ભાવે ખરીદીને પણ અમે આ જમીન સપ્લાય કરીશું, જે ઇન્વેસ્ટમેન્ટ લોકોએ કર્યું છે સરકારના ભાજપવાળાઓએ ખાસ મહેરબાની કરીને રાખી નહીં મૂકતા, ભાવ ડાઉન થાય નહીં તો આ આ તકલીફ એમને થવાની જેને 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 બધું ભાતભાતનું ધોલેરા સર ને ભગર સર ને એટલું બધું હોવું આપણને લાગે કઈ દુનિયા સ્વર્ગ ઉતરવાનું છે, એવી રીતે આ એક અમારો બીજો મુદ્દો આપના માધ્યમથી અમારી બહેનોને ભેટ આપીએ છે। આપ કહેશો તો પત્રકાર અને પોલીસ મિત્રો માટે એક અલગ આયોજન પ્રી મોડલ હાલ જરા ફક્ત લિમિટેડ રક્ષાબંધનનું છે એટલે આજે આ પેપર નહીં ફોડીએ, પણ જરૂર આશ્વસ્ત રહેજો એ બાબતમાં કે અને નક્કી કરજો કે આ સરકાર જાય ને આપણી સરકાર અમારી સરકાર આવે તો 100% ની ગેરંટી સાથેનો આ કેસ છે, કોઈ ચૂંટણીનું વચન
નથી. આપ સૌનો આભાર અને આગળ